રાપર શહેરમાં કોવિડ વેક્સિન બીજા તબક્કાની 2000થી વધુ લોકોને આપવા માન આવી। હાલ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં હાહાકાર મચી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સામાજિક અને રાજકીય સંસ્થા દ્વારા કોવિડની વેક્સિન લેવા માટે લોકોને સમજણ આપી રહ્યા છે। તે મુજબ પૂર્વ કચ્છના રાપર તાલુકામાં કે જ્યાં શિક્ષણનો અભાવ જોવા મળે છે તેવા આ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં કોવિડની વેક્સિન લેવા માટે લોકજાગૃતિ કેળવવા માટે તંત્રએ કમર કસી છે ત્યારે રાપર શહેરમાં રાપર નગરપાલિકા અર્બન હેલ્થ સેન્ટર CHC રાપર અને વહીવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ અને રાજકીય સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વેક્સિન આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પૌલ નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈંશ ડોક્ટર કશ્યપ સાદરિયા ડોક્ટર હેત રાદડિયા કંચનબેન સુવારિયા તેજલ ઉપાધ્યાય કૃષ્ણા કટારિયા સરસ્વતી વસૈયા રિંકુ પટેલ મનીષા કટારિયા સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વેક્સિન આપવા માટે કામગીરી હાથ ધરી હતી તો વેક્સિન લેવા માટે ભાજપના આગેવાનો શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોતરા ભીખુભા સોઢા નિલેશ માલી કાનજીભાઈ આહિર તુલસી ઠાકોર રામજીભાઈ પિરાણા સહિતના આગેવાનોએ રાપર શહેરમાં ઘરોઘર જઈ વેક્સિન લેવા માટે લોકજાગૃતિ કેળવવા માટે પ્રયાસ કર્યો હતો। તો છેલ્લા 4 દિવસ દરમિયાન રાપર શહેરમાં 2163 લોકોએ વેક્સિન લીધી હતી। આજના સમયમાં કોરોના વાયરસના રજકણ વાતાવરણમાં ભળી ગયા છે અને કોરોના વાયરસના રક્ષાત્મક પગલાં અંગે કોવિડની વેક્સિન અસરકારક છે તે લેવા માટે લોકો અને શહેરીજનોને જણાવ્યું હતું। વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી અને જે રીતે સોશિયલ નેટવર્ક પર ખોટી રીતે માહિતી આપવામાં આવે છે તે તદ્દન ખોટી છે। પ્રથમ તબક્કો અને બીજા તબક્કામાં માન લગભગ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે તેમણે લઈ લીધી છે। હજુ સુધી આડઅસર થવાનો કોઈ પણ બનાવ આવ્યો નથી તો લોકોને જો કોરોના વાયરસ સામે લડવું હોય પોતાના પરિવારજનોની સલામતી રાખવી હોય તો વેક્સિન લેવાની જરૂર છે। આજના સમયમાં કોઈ પણ ખોટી માહિતી આપવામાં આવે છે તે લોકો જોઈ રહ્યા છે પરંતુ સાચી માહિતી આપવામાં આવી રહી છે તે લોકો જોવાનું ટાળે છે અને કોરોના વાયરસ ઝપટમાં આવી જાય છે। આમ વાગડ વિસ્તારમાં કોરોના વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તંત્રએ કમર કસી છે।